રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં આજે મહા સાફ સફાઈ અભિયાન સાપુતારાના ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને યોજાયું, જેમાં પોતે ચીફ ઓફિસર સાફ સફાઈ ઝુંબેશમાં જોડાયા. સાપુતારામાં પ્રથમવાર 6 કિલોમીટરના ઘાટ માર્ગમાં સાફ સફાઈ અભિયાન સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરીના ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ યોજાયો, જેમાં નોટિફાઈડ કચેરીના તમામ કર્મચારીઓ, સાપુતારા હોટલ એસોસિએશનનો સ્ટાફ તેમજ સાપુતારા ખાતે ચાલતી તમામ એડવેન્ચર એક્ટિવિટીનો સ્ટાફ, સાઈ બજાર ખાતે આવેલી રેસ્ટોરન્ટનો સ્ટાફ, લારી ગલ્લાવાળાઓ, નવા ગામના યુવાનો તેમજ સાપુતારામાં આવેલા તમામ નાના મોટા ધંધાર્થીઓ આ સાફ સફાઈમાં ઝુંબેશ સ્વયંભૂ જોડાયા હતા. તેમણે 6 કિલોમીટર માલેગામથી સાપુતારા સુધીનો ઘાટ માર્ગ પ્લાસ્ટિક મુક્ત કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી સાપુતારા ઘાટ માર્ગમાં પ્રવાસીઓ દ્વારા નાખેલો પ્લાસ્ટિકનો કચરો પ્રકૃતિને નુકસાન હાનિ પહોંચાડતો હતો, જે બાબતે સાપુતારાના ચીફ ઓફિસરને ધ્યાને આવતા તાત્કાલિક સફાઈ યોજવામાં ઝુંબેશ યોજવામાં આવી, જેમાં આજે સાપુતારાના ઘાટ માર્ગમાંથી 2-3 ટ્રેક્ટર પ્લાસ્ટિક આ ઘાટ માર્ગમાંથી સાફ સફાઈના માધ્યમથી કાઢવામાં આવ્યું હતું. સાપુતારાના નગરજનો, હોટલ માલિકો, એડવેન્ચર એક્ટિવિટી સ્ટાફ તેમજ નોટિફાઈડના કર્મચારીઓએ સાપુતારાના ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની આવી સરાહનીય કામગીરીને બિરદાવી હતી. હેમંત હડસ, ZSTV, સાપુતારા.